हूं છું તોરલ આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સૌથી પહેલા વાત કરીશું સાણંદની અમદાવાદના સાણંદમાં લોકડાઉનના ધજાગરા ઉડ્યા છે સાણંદની મુખ્ય બજારમાં સરકારની મંજૂરી વિના જ તમામ બજારો જે છે તે ખુલ્લી કરી દેવામાં આવી છે મુખ્ય બજાર ખુલી જતા લોકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નું ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા લોકો જાણે કોરોના સામે જીત મળી ગઈ હોય તેમ બહાર નીકળી પડ્યા છે બજારમાં ભીડ સતત જોવા મળી રહી છે બજારમાં થયેલી ભીડને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે સવાલ અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે કોરોના સામે આ રીતે કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકાશે જ્યાં સુધી લોકો નહીં સમજે ત્યાં સુધી કોરોના સામેની આ જંગ જીતવી મુશ્કેલ છે આ લોકોને આખરે કોણ સમજાવશે જ્યાં સુધી લોકો પોતાની જાતને સુરક્ષિત રાખતા નહીં શીખે ત્યાં સુધી કોરોનાને પરાસ્ત કરવો મુશ્કેલ છે ત્યારે આ લોકોને એક જ સલાહ છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો બહાર નીકળીને તમારા અને અન્યના જીવને જોખમમાં ન મૂકો તો સાણંદના દ્રશ્યો છે આપ સાણંદ બજારના દ્રશ્યો આપ જોઈ શકો છો ખૂબ જ સામાન્ય દિવસોમાં જોવા મળી રહી હોય તે પ્રકારની ભીડ જોવા મળી રહી છે કોરોનાનો કહેર હજુ પણ પ્રવર્તમાન છે દિવસે ને દિવસે પોઝિટિવ કેસના આંકડા વધી રહ્યા છે સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ લોકો જાણે આ સમગ્ર ગંભીરતાને કોરાણે મૂકીને બહાર નીકળી પડ્યા છે તંત્રની આ ઉદાસીનતા છે કે લોકોની જાગૃતિનો અભાવ પરંતુ જે રીતે સાણંદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જે રીતે સરકારના નીતિ નિયમોને પણ ક્યાંક ને ક્યાંક પાલન નથી કરવામાં આવી રહ્યું જે રીતે જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે આખરે તંત્ર શું કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે બજારમાં તમામ દુકાનો ખુલ્લી છે અને તમામ દુકાનોમાં લોકો મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે ખરીદી કરવા માટે આ દ્રશ્યો સાણંદના આપ જોઈ શકો છો ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો કહી શકાય કેટલાક લોકોએ માસ્ક પહેર્યા છે કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર જ ઘરની બહાર નીકળી ગયા છે તમામ દુકાનો સાણંદમાં જે રીતે ખુલ્લી જોવા મળી રહી છે લોકો વાહનો લઈને બહાર નીકળી રહ્યા છે ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે એક તરફ લોકડાઉનની વાત છે અને બીજી તરફ દુકાનો જે રીતે ખોલી દેવામાં આવી છે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ લોકોને હજુ સુધી ગંભીરતા નથી તો સાણંદમાં શું છે પરિસ્થિતિ સંવાદદાતા દીક્ષિત ચક્રાર હાલ ઘટનાસ્થળ પર જ ઉપસ્થિત છે દીક્ષિત જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકો બજારમાં નીકળી પડ્યા છે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે સરકારના જાહેરનામાનો એક તરફ ભંગ થઈ રહ્યો છે તમામ દુકાનો ખુલ્લી મૂકી દેવામાં આવી છે લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બજારમાં સામાન્ય દિવસોમાં જોવા મળતી હોય એ પ્રકારની ભીડ જોવા મળી રહી છે તંત્રની ઉદાસીનતા છે લોકોની આ જાગૃતિનો અભાવ છે આખરે છે શું આ લોકોની જાગૃતતાનો પહેલો અભાવ છે કારણ કે લોકો ઘરની બહાર નીકળે છે એ બતાવે છે કારણ કે હજુ પણ દ્રશ્યો છે તે આપ સાણંદની બજારના છે તે જોઈ રહ્યો છો કે હજુ પણ લોકો બહાર છે તે નીકળી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતું જળવાતું વીટીવી ન્યૂઝ સતત આપના દ્રશ્યો છે તે દર્શાવી રહ્યું છે કે આ તંત્રની ઉદાસીનતા છે કારણ કે આ રિક્ષા છે કે જોઈ રહ્યા છો કે કેટલા લોકો છે તે જઈ રહ્યા છે આમાં સોશિયલ ડિસ્ટન્સ ક્યાં સામે મળ્યો આ એક નહીં પરંતુ તમામ જગ્યાએ આવા દ્રશ્યો છે જોઈ શકાય છે કે ફરીથી એક વખત ટ્રાફિક જામની સમસ્યા છે તે થઈ છે સામેથી વાહન આવી રહ્યા છે જઈ રહ્યા છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સ કેવું છે તે આપણી સામે છે કારણ કે જે પ્રમાણે 144ની કલમ લગાડવામાં આવી છે પરંતુ 144 કેવું છે તે હવે દ્રશ્યો જ કહી રહ્યા છે આપણે પણ બોલવાની જરૂર નથી થોડીક ક્ષણો પહેલા જ વાત થઈ હતી કે ધારાસભ્યોની છે તે જવાબદારી છે પરંતુ ધારાસભ્યો પણ સમગ્ર ઘટનાથી અજાણ છું તેવું જણાવ્યું હતું પરંતુ કદાચ અજાણ હોય તો ફરીથી હું તમને દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો છે કે જે સાણંદની બજારમાં સતત ટ્રાફિક છે તે દેખાઈ રહ્યો છે વાહનોની અવર જવર થઈ રહી છે એક વાહનમાં એક વ્યક્તિથી વધારે ટુ વ્હીલરમાં ન જવું તેવું પણ કહેવામાં આવ્યું હતું પરંતુ પોલીસ કદાચ ક્યારેક એવું નથી સમજતી ને ફરીથી જોઈ શકાય છે દ્રશ્યોમાં કે અહીંયા આ બજારમાં ટ્રાફિક જામ છે તે થઈ ચૂક્યું છે વીટીવી ન્યૂઝ સતત આપને બતાવી રહ્યું છે કે સીધા જ ધજાગરા છે તે ઉડી રહ્યા છે સરકારના નિયમના કાયદાના પરંતુ હાલ ફરીથી એક વખત ટ્રાફિક જામના દ્રશ્યો છે તે અહીંયા સર્જાયેલા છે તેવું જોવા મળી રહ્યું છે કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું કોઈ પણ પ્રકારની નિયમોનું પાલન છે તે નથી કરવામાં આવતું અને આ સ્થિતિ છે તે અત્યારે અમદાવાદના સાણંદમાં છે તે જોવા મળી રહી છે સૌથી મોટી નાકામયાબી કહી શકાય કારણ કે જે જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ છે તે જ જિલ્લાની સ્થિતિ આ છે પોલીસ છે તે પૂરા
राज्य में कावलिया तारीफ काम करे छे तेमां कोई शंका ने स्थाने ज नथी, परंतु कदाच साडन नी पुलिस क्यां गई छे ते पण एक सवाल उपजावे छे, कारण के रस्तावो छे तेमां तमाम साड़ंगी बजारों में दुकानों खुली है। तमारे कदाच फोटो पड़ा हो तो स्टूडियो पर खुलो है, मेन बजारों खुली है, कपड़ा लेवा हो तो तेपर दुकान खुली है, चप्पल लेवा हो तो जे फूटवेर की दुकान पर खुली है। एटले के कोनी परवानी थी, कोना परवाना थी आप मंजूरीओ छे ते आपवामां आवी छे ते सवाल बीटीवी न्यूज करी रह्यु छे। करत परवाना मळ्या तो सोशियल डिस्टन्स ना अभाव केम पालन नथी करावामां आवतुं? आ वेपारीओ सामे केवा पगला भरशे? आवा अनेक सवालो छे ते थई रह्या छे, कारण के सीधा ज लोकोने जानने जोखममां मूकनारा अने फक्त पोताना ज नहीं परंतु पूरी जनताना जे आरोग्य छे तेनी साथे चेड़ा करनारा, कारण के अमदावादथी 10 किलोमीटर ने राजधानी छे गांधीनगर, एना विधानसभा त्यां 40 किलोमीटर नहीं थतुं होय साड़ंद गाम, अने एज गामना आ दृश्यो छे आपनी सामे छे के हजु पण लोको छे ते बजारमां आवी रह्या छे घरमां बेसवाने बदले लॉकडाउन छे तेवुं खुद प्रधानमंत्री कही रह्या छे। एसी चेम्बरमां बेसीने नेताओ अने अधिकारीओ पत्रकार परिषद पण करी रह्या छे, परंतु एसी चेम्बरमां बेसनारा आ दृश्यो छे के जोई ले के आ प्रकारनी स्थिति छे ते अमदावादना साड़ंदमां छे ते जोवा मळी रही छे, अने सीधा ज तजागरा छे ते उड़ी रह्या छे सोशियल डिस्टन्सना लॉकडाउनना 144 कलमना, परंतु तंत्र अजाण हजु पण होय तेवुं लागी रह्युं छे। कदाच पोलीस के तंत्र अहींया न पहोंचतुं होय तो अमे कहीए छे के अमे पहोंची गया छे, हवे दृश्यो जोउ, हवे तो समझो, कारण के हजु नहीं समझो तो केटला समय सुधी चालशे? अमदावाद विरमगामा मेन हाईवे छे, आ रस्ता पर पण आटलुं ज छे। बीजी बाजुना दृश्यो हुं तमने बतावीश के वाहनोनी कतारो छे ते सीधी ज आवी रही छे, एटले के पोलीस चेकिंग छे तमाम जग्याए, चेकपोस्ट बनावामां आवी छे, परंतु पोलीस चेकिंग क्यांथी थई रह्युं छे, लोको घरमांथी कई रीते आवी रह्या छे, आ अनेक सवालो छे ते अत्यारे थई रह्या छे, कारण के લોકોને પણ બહાર નીકળતા ડરવું જોઈએ તેના બદલે લોકો પણ નથી ડરતા, પોલીસની કામગીરીમાં ક્યાંક અભાવ છે તે જોવા મળી રહ્યો છે, અને તેના જ કારણે તોરલ આવા દ્રશ્યો છે તે જે જિલ્લામાં સૌથી વધારે કોરોનાના કેસ છે તે જિલ્લાના એક તાલુકાના ટાઉનમાં જોવા મળી રહ્યા છે। દીક્ષિત, સતત વધતા કેસ, સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જે રીતે થઈ રહ્યો છે, લોકોની એક તરફ અણસમજ સ્પષ્ટ દેખાઈ રહી છે, તંત્રની ઉદાસીનતા પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે, શું પરિણામ નોતરશે આ ભીડ? બિલકુલ, આ ભીડ પરિણામ શું નોતરે તે કોઈ સવાલ જ નથી, જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કર્યું, અમલીકરણ ન કર્યું, અને તેના જ કારણે આખા ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં છે તે સામે આવી રહ્યા છે, અને તેના જ કારણે આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, લોકો વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે ટ્રાફિકના કારણે, અને આ સ્થિતિ છે તે સામે છે, કારણ કે સીધો જ આ કોરોનાને પોતાના ઘરે છે તે લોકો નોતરી રહ્યા છે, સામેથી આમંત્રણ આપી રહ્યા છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થતું, અને જે પ્રમાણે સ્થિતિ હોવી જોઈએ તે સ્થિતિ નથી, કારણ કે એક તબક્કો હતો કે જ્યારે 7મા 8મા નંબરે ગુજરાત હતું, અને ત્યારબાદ જે રીતે અમદાવાદના લોકોએ પોતાના ઘરમાં ન રહ્યા, લોકડાઉનનું પાલન ન કર્યું, ને તેના કારણે આજે ગુજરાત બીજા નંબર પર પહોંચી ગયું છે, મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ કેસ ગુજરાતના અમદાવાદમાં છે, ગુજરાતમાંથી જોવા મળી રહ્યા છે, અને આખા ગુજરાતના 70% જેટલા કેસ ફક્ત અમદાવાદમાં છે, તે જ દ્રશ્યો કહી શકાય છે કે આ જ કારણે ક્યાંક હવે વધુ કેસો છે તે સામે આવશે, કારણ કે સાણંદ મેઇન બજાર છે તેના આ દ્રશ્યો છે કે જોઈ રહ્યા છો કે સામાન્ય દિવસ હોય તેની જેમ લોકો ઘરની બહાર નીકળીએ છીએ, ચોક્કસથી આવશ્યક ચીજ વસ્તુઓ મળે છે, પરંતુ આ રીતે નહીં, 144ની કલમનો ભંગ કરીને નહીં, લોકડાઉનનો ભંગ કરીને નહીં, પરંતુ તમામ કાયદાઓ છે તે જનતાએ પણ ક્યાંક નેવે મૂક્યા છે, અને ક્યાંક પોલીસ અને તંત્ર પણ નાકામયાબ રહ્યું છે, ધારાસભ્ય પણ પૂરો જવાબ નથી આપતા, એટલે કે જોઈ લો આ જવાબદારી તમારી જ છે, ને તમારે જ ફરીથી અહીં મત માગવા આવવાના છે, એટલે કે પાલન કરવું પડશે, સુરક્ષિત રહેવું પડશે, પરંતુ આ રીતે સુરક્ષિત નહીં લેવાય। દીક્ષિત, 144ની કલમ જે લાગુ કરવામાં આવી છે તેના લીરે લીરા ઉડી રહ્યા છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, આપ પણ સતત આ જ વાત કરી રહ્યા છો, ફરજિયાત માસ્ક પહેરવું જે રીતે જાહેર કરવામાં આવ્યું હતું સાળંદના બજારો રીતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, એવા છે કે જેમણે માસ્ક નથી પહેર્યા, દુકાનો ન ખોલવી, આવશ્યક ચીજવસ્તુઓ જ માત્ર મળશે, પરંતુ જે રીતના બજારોમાં તમામ વસ્તુઓ ખુલ્લી છે, તમામ દુકાનો ખુલ્લી છે, સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું, સતત આપણે આ સમાચારો જ્યારે પ્રસારિત કરી રહ્યા છે, અહેવાલ બતાવી રહ્યા છે, હવે રહી રહીને તંત્ર જાગ્યું છે, હવે જે લોકો બહાર નીકળ્યા છે તે લોકોને પકડવામાં આવી રહ્યા છે, પરંતુ આટલી બધી ભીડ થઈ ગઈ, વીટીવીએ જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું હતું તે સૌથી મોટો સવાલ તંત્રની સામે છે।
संपर्क कपाई रह्यो छे संवाददाता साथेनो, परंतु फरी एक वक्त आपने आ दृश्य दर्शाविशु। आप जोई शको छो आ साणंदना आजना दृश्य छे, जीवंत दृश्य, सीधा दृश्य तमारा टीवी स्क्रीन पर अमे पहोंचाड़ी रह्या छे। आप जोई शको छो साणंद बजार में जे रीते लोको उमटी पड्या छे, लोको मां जागृतिनो अभाव छे, तंत्रनी उदासीनता छे। कोरोनानी महामारी वच्चे आ भीड़ केटलू गंभीर परिणाम नोतरशे तेनू क्यांक ने क्यांक न तंत्र समझी रही छे न जनता। फरी वक्त जोड़ाइए छे संवाददाता दीक्षित पासे। दीक्षित, जे रीते परिस्थिति जोवा मळी रही छे, हवे रही रही ने पोलिस तंत्र जाग्यू छे, हवे एक्शन में आवी रही छे पोलिस। હવે પોલીસ છે તે એક્શનમાં આવી રહી છે, બજારમાં જતા તમામ લોકોને છે તે રોકી રહી છે, અથવા તો બજારમાં જે લોકો હતા તેને બહાર કાઢી રહી છે। ટ્રાફિકના જવાનો પણ જોવા મળ્યા છે। લગભગ 45 મિનિટ સુધી બીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ જે પોલીસ છે તે જાગી છે અને હવે પોલીસ છે તે પોતાની કાર્યવાહી છે તે કરી રહી છે। બજારમાં આવતા અને જતા તમામ લોકોને છે તે રોકી રહી છે અને દ્રશ્યો છે તે સાફ છે, કારણ કે જે રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતું થતું અને તેને જ લઈને અનેક સવાલો છે તે થયા હતા અને ત્યારબાદ હવે છે તે તંત્ર જાગ્યું છે, અધિકારીઓ છે તે ક્યાંક જાગ્યા છે, પરંતુ હજુ પણ ભીડભાડ છે તે જોવા મળી રહી છે। આ જ ફક્ત એક દિવસ નહીં, આ જવાબદારી મીડિયાની ચોક્કસથી છે, પરંતુ પહેલી જવાબદારી વહીવટી તંત્રની છે, પોલીસ વિભાગની છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે કે આ પ્રમાણે ભીડભાડ ન થવી જોઈએ, કારણ કે આ પ્રમાણેની ભીડભાડ કેટલી યોગ્ય અને કઈ રીતે આ પ્રમાણે લોકડાઉનનું પાલન છે તે કરાવી શકાશે તે એક સવાલ છે તે થઈ રહ્યો છે। કારણ કે જે પ્રમાણે લોકડાઉનના લીરા છે તે ઉડી રહ્યા છે, તે જ સાફ છે કે એક બાજુ લોકડાઉનના મોટા વાયદાઓ, પરંતુ ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારની સ્થિતિ નહીં, સ્થિતિ પર કાબૂ ન મેળવાવો। હજુ પણ વિરમગામ સાણંદ હાઈવે, વિરમગામથી અમદાવાદ સુધીના હાઈવેના દ્રશ્યો જોઈ શકો છો કે ભીડભાડમાં એટલો ઘટાડો નથી થયો, બજારમાંથી નીકળીને લોકો છે તે રસ્તા પર આવ્યા છે, પરંતુ હાઈવે પરના દ્રશ્યો હજુ પણ એ જ છે। એટલે કહી શકાય કે લોકડાઉનના લીરા છે તે સીધા ઉડતા અહીંયાથી નજરે પડે છે અને લોકોએ છે તે કાયદાનું પાલન છે તે કરવું પડશે, કારણ કે આ જ પ્રમાણે કાયદાનું પાલન નહીં કરે અથવા તો તંત્ર આ જ રીતે કાયદાનું પાલન નહીં કરાવે તો પરિણામ છે તે જનતાએ ભોગવવાનું છે, સરકારે પણ ભોગવવાનું છે, કારણ કે જે પ્રમાણે આંકડાઓ છે તે વધી રહ્યા છે તે કોઈ નવાઈની વાત નથી, કારણ કે રોજ આંકડાઓ છે તે સતત વધી રહ્યા છે ઘટવાને બદલે, એટલે કે આંકડાઓ છે તે પણ ઘટાડવા પડશે અને જો લોકો જાગૃત હશે, તંત્ર પણ એક્ટિવ હશે તો જ આ ઘટના છે તે અટકશે। કારણ કે હવે જે બજાર છે તેમાંથી પોલીસની ગાડી છે તે નીકળી રહી છે, લોકોને ઘરમાં જવા માટે અપીલ કરી રહી છે, પરંતુ જે માણસ તોરલ બજારમાં હતું તે માણસ બજારમાંથી નીકળીને હાઈવે પર આવ્યું છે, રોડ પર આવ્યું છે, પરંતુ જે ભીડ છે તેમાં કોઈ નોંધપાત્ર ઘટાડો છે તે નથી થયો, એટલે કહી શકાય કે આ પ્રકારની સ્થિતિ ક્યાં સુધી રહેશે। હવે મોબાઈલ વાન છે તે પેટ્રોલિંગ કરવા માટે છે તે નીકળી છે, પરંતુ લોકો છે તે સતત ઘરની બહાર નીકળી રહ્યા છે, માસ્ક પણ નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી કરતા અને હવે છે તે ગુજરાત પોલીસ છે, ખાસ સાણંદ પોલીસ છે તે ઘરની બહાર નીકળી છે અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાની કહી રહ્યા છે, બજારમાં જતા રોકી રહ્યા છે। જોઈ શકાય છે કે માસ્ક પહેરા વગરના વ્યક્તિ છે તે નીકળે છે અને આ જ વ્યક્તિઓ કોરોનાને નોતરે છે અને બીજા લોકોને પણ આમંત્રિત કરે છે, એટલે કહી શકાય કે સમાજના દુશ્મનો આવા લોકો પણ છે કે જે લોકો માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી કરતા, એટલે કે આ તમામ લોકોએ સાવચેત રહેવું, જાગૃત થવું ખૂબ જરૂરી છે, કારણ કે આ પ્રમાણેની સ્થિતિ છે તે નોતરી રહી છે કોરોનાને, કારણ કે સીધા દ્રશ્યો છે તે બોલી રહ્યા છે, દ્રશ્યો સાફ છે કે ટ્રાફિક જામના દ્રશ્યો મુખ્ય બજારોમાં થઈ રહ્યા છે, કોરોનાને આમંત્રિત કરનારા દ્રશ્યો છે। જોઈ શકાય છે કે માસ્ક વગરના લોકો છે તે ઘરની બહાર છે તે નીકળી રહ્યા છે અને સ્થિતિ છે તે સામે છે, કારણ કે 144ની કલમનું તો કોઈ અનુસરણ નથી થતું, પરંતુ આ સ્થિતિ છે તે જોઈ શકાય છે, કેટલા લોકો માસ્ક વગર નીકળી રહ્યા છે। સોશિયલ ડિસ્ટન્સની વાત કરીએ, પોલીસ હાજર છે અને સોશિયલ ડિસ્ટન્સ આપ જોઈ લો ત્યારે એ નજીક નજીક લોકો ઊભા છે, એટલે કે આ રીતે ક્યારેય કોરોના સામે જીત ના મેળવી શકાય, જીત મેળવવી પણ ખૂબ મુશ્કેલ છે, એટલે કે લોકોએ સમજવું પડશે, લોકોએ જાગૃત થવું પડશે, સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ જાગૃત થવું પડશે તો જ આ મહામારી સામે છે તે ઝડપથી વિજય થશે, બાકી ખૂબ અશક્ય છે તે દેખાઈ રહ્યું છે, કારણ કે લોકોની ભીડ જે બજારમાં હતી તે ભીડ જોવા મળી રહી છે। બીજી બાજુ હવે આ ફૂટવેરની દુકાનો છે,
જે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો છે તે હવે બંધ થઈ રહી છે. પેલા કારણ કે પહેલા તો અડધી કલાક કલાક પહેલાના દ્રશ્યો હતા, લાઈવ દ્રશ્યો જ બીટીવી ન્યૂઝ બતાવતું હતું કે તમારે ચપ્પલ લેવા હોય તો પણ સાણંદની બજારમાં મળી જશે, મોબાઈલ ફોન પણ મળી જશે, ફોટો પડાવવો હોય તો સ્ટુડિયો પણ મળી જશે, તમામ વસ્તુઓ અહીં ખુલી હતી. હવે ધીમે ધીમે પોલીસ છે તે બંધ કરાવી રહી છે અને હાલ થોડી સ્થિતિ પોલીસ છે તે હવે કાબૂમાં લઈ રહી છે. બિલકુલ દીક્ષિત, આભાર. આપની સાથે ફરી એક વખત આગળ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે જોડાઈશું. તો સાણંદના બજારોમાં લોકોની સતત ભીડ જોવા મળી રહી છે. તો અહેવાલ બાદ હવે દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે, પરંતુ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ફૂટવેરની દુકાનો ખુલ્લી છે, તમામ દુકાનો બજારોમાં ખુલ્લી છે, કપડાની દુકાનો ખુલ્લી છે. સાણંદની જનતા પણ ભાન ભૂલી હોય તે રીતે પર ઉતરી આવી છે. અહેવાલ બાદ સતત પ્રસારિત કરવામાં આવ્યો ટીવી પર અહેવાલ, અને હવે પોલીસ દોડતી થઈ છે. તંત્ર હવે એક્શનમાં મોડે મોડે આવ્યું છે અને લોકોને પરત મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વીટીવી એડિટર ઈસુદાન ગઢવી જોડાઈ ગયા છે. ઈસુદાનજી, જે રીતે સાણંદના દ્રશ્યો સામે આવ્યા, સતત સમાચારો આપણા તરફથી વીટીવી તરફથી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. અહેવાલ પ્રસારિત થયા બાદ મોડે મોડે હવે પોલીસ તંત્ર દોડતું થયું છે, જાગતું થયું છે, પરંતુ જે જન્માવનારા બિલકુલ કહી શકાય. સતત કેસ વધી રહ્યા છે, સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, લોકોની અણસમજ, તંત્રની ઉદાસીનતા શું ગંભીર પરિણામો તરફ દોરી જશે આપણને? બિલકુલ તોરલા, બહુ જ ગંભીર પરિણામો આપણે નોતરી શકીએ છીએ. આપણે હંમેશા છેલ્લા કેટલાક દિવસે આપણે વિચાર કરી રહ્યા છીએ, ગુજરાતમાં કેસ કેમ વધી રહ્યા છે, ગુજરાતમાં બેફામ પણ કેસ કેમ વધી રહ્યા છે, ગુજરાત 13 રાજ્યો કરતા પાછળ હતું ને અત્યારે ગુજરાત બીજા નંબર ઉપર કેમ આવી ગયું છે. હંમેશા વિચાર રહેતું હતું કે આપણા ખરેખર જનતાને મોતના મુખમાં તો નથી ધકેલી રહ્યા તંત્રની બેકાળજી ગણો કે પછી તમે આને ઉદાસીનતા કરો, જનતાનું ઓછો સહયોગ એ પણ એટલો. નેતાઓ ક્યાં જાય છે? કારણ કે નેતાઓ છે એ લોકોની પબ્લિક માનતું હોય છે સામાન્ય રીતે જનતા, કારણ કે મતદાતા પાસે જયારે મત માંગવા જાય છે ત્યારથી એ હોય છે. અત્યારે સુરતથી જે મોટા સમાચાર આવી રહ્યા છે, લોકડાઉન પાલન કરાવતા થયા પથ્થર મારો, તમે વિચાર કરો પોલીસ ઉપર પથ્થર મારો થાય છે. સાણંદમાં મેળા જેવી ભીડ થઈ રહી છે અને જે રીતે કેશોદમાં ગતરોજ જયારે વીટીવીએ દ્રશ્યો બતાવ્યા ત્યારે એ બરોબર અત્યારે પાલન થયું છે, લોકો ત્યાંના પણ અત્યારે ખુશ છે. અલ્ટિમેટલી આપણે શું આ તંત્રને જયારે આંખે દેખાડીશું ત્યારે તંત્ર જાગશે? તંત્રની એ જવાબદારી નથી બનતી કે ખરેખર આ પરિસ્થિતિ કઈ રીતે, હવે જો અત્યારે વીટીવી પહોંચ્યું છું સવારે, અત્યારે જુઓ તમે તંત્ર ધારે તો કરી શકે એમ છે, અત્યારે બધું બંધ કરાવી દીધું અડધો કલાકની અંદર વીટીવી ના દ્રશ્યો પર, અભિનંદન ને પાત્ર છે તંત્ર. પણ પછી પેલા શું કરતું હતું તંત્ર? આ બધાને મોતના મુખમાં ધકેલવા માટે તો તંત્ર તૈયારી કરે છે. આ કલેક્ટર શ્રી એમ કે છે કે અમારે 144 કલમ લાગુ પડી છે, ક્યાં 144 છે? ડીજીપી એમ કે છે કે બાઇક ઉપર એક જ વ્યક્તિ જવા જોઈએ, આ કેટલા કેટલા બાઇક ઉપર વ્યક્તિઓ જાય છે, કોણ જોશે, કોણ કરશે આની? એમ કહું છું, સાંસદ ખુદ પોતાની ઓફિસો ઉપર સુરતમાં લાઈનો લગાડે છે, એ સાંસદ નો કોઈ જવાબ નથી માંગવામાં આવતું. સુરતમાં જે સ્થિતિ થઈ રહી છે, મોટી મોટી લાઈનો 150 કિલોમીટરની, બે દિવસથી વીટીવી એવી અપીલ કરી રહી છે કે કલેક્ટર શ્રી તેમાં મ્યુનિસિપલ કમિશનર એ શું કરે છે? એટલા માટે આપણે એને બેસાડ્યા છીએ કે સાંસદ પાસે જવાબ ના માંગી શકે? અને આ કોઈ કોરોના કોઈ પાર્ટીને જોઈને આવશે કે આ તો આપણા ભાજપના પાર્ટી, પોલીસ અને તંત્ર પાર્ટીને જુએ છે, કોરોના પાર્ટીને નથી જોતું. કોરોના છે એ કોઈ પણ વ્યક્તિ ઉપર જશે, કોઈ પણ પાર્ટીનો હશે તો થશે. આ બધી સ્થિતિ સમજવી પડશે અને આજે જો ગુજરાતને આપણે જો નહીં જાગૃત કરીએ, જનતાને અપીલ કરીને નહીં બેસાડીએ, નેતાઓ નહીં સુધરે, તો મને લાગે છે સ્થિતિ આના કરતા બદતર આવશે. એક મહિના પછી આપણે લાખોમાં કેસ હશે, લાખોમાં, અને પછી આપણે એમ કહેશું કે આપણી પાસે હોસ્પિટલોની સુવિધાઓ નથી. આ તો કુદરતની આફત આવી એટલે લાખો કેસ થઈ ગયા, તો લાખો કેસ થઈ ગયા ને રોકશે કોણ? તમને શેના માટે અહીંયા બેસાડ્યા છે આપણે? સવાલ એનાથી પણ ઉલટું છે. પછી એવી સ્થિતિ આવશે કે કોરોના પોઝિટિવ દર્દી છે ને એ રસ્તા ઉપર શાકભાજી માર્કેટમાં ફરતો છે ને એવી રીતે ફરતો હશે, કારણ કે આપણી પાસે હોસ્પિટલો જ નથી.
નહીં હોય. આજે પણ એસવીપી હોસ્પિટલ ફૂલ થઈ ચૂકી છે, સમજો તમે અમદાવાદની. હવે સિવિલ હોસ્પિટલ સિવાય કોઈ આરો નથી, સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દર્દીઓ પણ આવે છે, બીજી હોસ્પિટલો ક્યાં છે? તમે આ જ રીતે બેફામ મેળાની જેમ તમે ભીડ કરશો. હવે સુરતમાં કેસ વધી રહ્યા છે, આમાં કેસ નહીં વધે સુરતમાં? આ જે રીતે સાંસદ સી આર પાટીલે ના જે કાર્યાલય ઉપર એક સીધા જે ફોર્મ લેવા, કેમ તમારા કર્મચારી તમારા આગેવાનો નથી એ લોકો નોંધણી કરાવી લીધી કે ઓનલાઈન ઉપર? મને લાગે છે કે તંત્ર પણ બે જવાબદાર છે, નેતાઓ પણ બે જવાબદાર છે, સરકાર પણ ક્યાંક ને ક્યાંક બે જવાબદાર રીતે ચલાવી રહી છે. નહીં તો આવું ચલાવવું ન જોઈએ. સરકારે એક્શન લેવું જોઈએ. એકાદ ને સસ્પેન્ડ કરો, એકાદ ને તમે પગલા ભરો. તમે સાંસદોને ઠપકો આપો, ધારાસભ્યોને, તમારા ધારાસભ્યને પૂછી દો કે અમને ખબર નથી તો તમે શેના માટે તમે ચૂંટાઈને આવ્યા છો? ખબર નથી તો આ પરિસ્થિતિમાં. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે મને લાગે છે કે ગુજરાતમાં માત્ર ને માત્ર રામ ભરોસે ગાડી જઈ રહી છે અને બહુ ગંભીર પરિસ્થિતિ છે. આવી રીતે સ્થિતિ ન થવી જોઈએ. આ તમામ મંત્રીઓ શું કરી રહ્યા છે? આજે મંત્રીઓની જવાબદારી છે પહોંચાડવાની. એટલે આ ગંભીર પરિસ્થિતિમાં ગુજરાત મુકાય નહીં, એના માટેની આ ચિંતા છે. અને હજી એ ચિંતા આપણે કરવી પડશે. તાલુકા પંચાયત સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, કોર્પોરેટરો છે, મ્યુનિસિપલના કમિશનરો છે, ધારાસભ્યો છે, સાંસદો છે, છતાંય આ પરિસ્થિતિ છે. એટલે મને લાગે છે કે આમાં ચેતવાની જરૂર છે. ખુદ નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને આ લોકોને કહેવાની જરૂર છે, ગુજરાતમાં બેફામ આ લોકો જવા દે છે, ગુજરાતમાં લાગવગશાહીના કારણે આ સ્થિતિ પેદા થઈ છે અને ગુજરાત બહુ ગંભીર પરિસ્થિતિમાં મુકાશે. એટલે નરેન્દ્રભાઈને પણ આપણી અપીલ છે કે આમાં એવી ટ્વીટ કરીને આ લોકોને સૂચનાઓ આપે, નહીં તો કોઈનો માનતા જ નહીં હોયા. એટલે આ ગંભીર પરિસ્થિતિ છે એવું લાગી રહ્યું છે. તો બિલકુલ ધન્યવાદ સુદાનજી. તો સુદાન ગઢવી જોડાયા હતા વીટીવી એડિટર. જે રીતે પરિસ્થિતિ વણસી રહી છે, એક તરફ સાણંદમાં બજારો ખુલી ગઈ છે, બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, બીજી તરફ સુરતમાં વતન પરત ફરવા માટે પરપ્રાંતિયો કતારોમાં જોવા મળી રહ્યા છે, લોકો ઘરની બહાર જે રીતે નીકળી રહ્યા છે, પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની શકે છે.